આવનારા દિવસમાં એટલે કે ઓગસ્ટ મહિના દરમિયાન રાજ્યની અંદર ખૂબ સારા વરસાદો પડવાના છે. પણ હાલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર કોઈ પ્રકારે વરસાદી સિસ્ટમ સક્રિય નથી, એટલે હાલમાં ગુજરાતની અંદર કોઈ મોટો વરસાદ પડે તેવી શક્યતાઓ નથી. આજની તારીખની વાત કરવા જઈએ તો આજે તારીખ છે 13 ઓગસ્ટ અને અત્યારે જે પ્રકારે જોવા જઈએ તો 850 HPA લેવલે એક ભેજ છે અને આ ભેજને કારણે છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવા સામાન્ય છાંટા છૂટી કે ઝાપટા પડે એ અપવાદ રહેશે, બાકી હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી. અને બંગાળની ખાડી અને અરબી સમુદ્ર જે પ્રકારે નિષ્ક્રિય છે એ પ્રકારે જોતા એવું લાગે છે કે 17-18 ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ સારા વરસાદો પડવાના નથી અને 17-18 ઓગસ્ટ આસપાસ અરબી સમુદ્રની અંદર એક કરંટ આવશે, એક વરસાદી સિસ્ટમ બનવાનું ચાલુ થશે. એટલે 17-18 ઓગસ્ટથી લઈ અને 21 તારીખનું સેશન હશે એમાં અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે. 17-21 ઓગસ્ટનું જે સેશન હશે એમાં સાર્વત્રિક વરસાદ નહીં હોય પણ રાજ્યના ઘણા બધા જિલ્લાઓને એ વરસાદનો લાભ મળશે જે સામાન્યથી મધ્યમ વરસાદ હશે, એટલે કે 1-3 ઇંચ સુધીના વરસાદો પડી શકશે. અને ખાસ કરીને 22 ઓગસ્ટથી 30 ઓગસ્ટનું સેશન હશે એટલે કે ઓગસ્ટ મહિનાના જે છેલ્લું અઠવાડિયું હશે 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને. આ સંપૂર્ણ હવામાનની જે ઉથલપથલ થવાની છે અથવા તો જે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે એને કારણે 22 ઓગસ્ટ 2024થી લઈ અને 30 ઓગસ્ટ 2024 દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે 22-30 ઓગસ્ટનો જે વરસાદનો રાઉન્ડ છે એ રાઉન્ડની અંદર ગુજરાતના 75-80% વિસ્તારને આવરી લેશે અને સાર્વત્રિક રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે. એટલે ખાસ કરીને અત્યારે હમણાં કોઈ વરસાદની રાહ જોવી નહીં, હમણાં વરસાદની શક્યતાઓ નથી પણ ઓગસ્ટના એન્ડની અંદર ખૂબ સારા વરસાદો પડશે તેવું હાલ એક અમારું અનુમાન છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી, જૂનાગઢ.